टू સ્વીટી ફૂડ, હું છું મનીષા ઠક્કર. આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી માટે બે હેલ્ધી મીઠાઈ, જેમાં આપણે મોદક અને લાડુ બનાવીશું. અને આ બંને મીઠાઈ બનાવવા માટે બિલકુલ પણ ખાંડનો ઉપયોગ નથી કરવાનો. તો તમે જો વજન ઉતારવા માંગો છો કે કોઈ હેલ્ધી મીઠાઈ ખાવા માંગો છો તો આ સૌથી સારો ઓપ્શન છે. તો ચાલો ખાંડનો ઉપયોગ કર્યા વગર ટેસ્ટી મીઠાઈ કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ. સૌથી પહેલા આપણે મોદક બનાવીશું. તો મોદકનું સ્ટફિંગ સૌથી પહેલા તો બનાવીને તૈયાર કરી લેવાનું છે. તો અહીંયા મેં એક મોટો વાટકો સમારેલું ટોપરું લીધું છે, જે શ્રીફળ આપણે ઉપયોગમાં લઈએ છીએ એ જ લેવાનું છે, જેને ધોઈને છોલીને આ રીતે નાના ટુકડામાં સમારીને તૈયાર કરી લેવાનું છે. હવે આને વાટવાનું છે. તો વાટવા માટે એક મિક્સર જાર લઈ લઈશું અને જે ટોપરું આપણે સમારીને રાખ્યું છે એ આમાં ઉમેરી દઈશું. આને પાણી વગર જ વાટીને તૈયાર કરી લેવાનું છે, જેથી સરસ આનું છીણ બનીને તૈયાર થઈ જશે. અત્યારે મેં અગારોનું મિક્સર ઉપયોગમાં લીધું છે. જો તમારે ઓનલાઈન પરચેસ કરવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક પણ આપી છે. તમે જોઈ શકો છો થોડી જ વારમાં આ ટોપરું સરસ રીતે વટાઈને તૈયાર થઈ ગયું છે. હવે એની આગળની પ્રોસેસ કરીશું. તો એક ફ્રાયપેન મેં ગરમ કરવા માટે મૂકી છે, એમાં એક ચમચી આપણે ચોખ્ખું ઘી ઉમેરીશું. ઘી ગરમ થાય એટલે આગળની પ્રોસેસ કરવાની છે. તો ઘી ગરમ થઈ ગયું છે, આમાં સૌથી પહેલાં ડ્રાયફ્રૂટ ઉમેરીએ. તો બે ચમચી બદામ, ત્રણ ચમચી જેટલા સમારેલા પિસ્તા અને બે ચમચી કાજુ ઉમેરીશું. આ ત્રણેય વસ્તુને આપણે ધીમા ગેસ ઉપર થોડું સાતળી લઈએ. ડ્રાયફ્રૂટની ક્વોન્ટિટી તમારી પસંદ પ્રમાણે ઓછી વધતી કરવી હોય તો કરી શકો છો. તમે જોઈ શકો છો થોડી જ વારમાં આ સરસ રીતે સંતળાઈને તૈયાર થઈ ગયું છે. આ સંતળાઈ જાય એટલે આપણે ગેસ ધીમો કરી દઈશું. અને હવે આમાં અડધો કપ ઓટ્સનો પાવડર નાખીશું. ઓટ્સનો પાવડર બનાવવા માટે અહીંયા મેં દિશાનુના ઓટ્સ ઉપયોગમાં લીધા છે, જે 100% હોલ ગ્રેન છે અને વજન ઉતારવામાં અને હેલ્થ માટે આ ખૂબ જ ઉપયોગી છે. તો અત્યારે આપણે થોડા ઓટ્સ લઈને એનો પાવડર બનાવીને તૈયાર કરી લઈશું. તો આને આપણે મિક્સર જારમાં નાખી દઈએ. આને શેક્યા નથી, આ ઇન્સ્ટન્ટ ઓટ્સ છે એટલે આપણે ડાયરેક્ટ જ એનો પાવડર બનાવીને તૈયાર કરી લઈએ. અને રોજ જો તમે ઓટ્સની રેસીપી ઉપયોગમાં લેતા હોય તો આ રીતનો પાવડર બનાવીને પણ રાખી શકો. હવે જે ઓટ્સનો પાવડર આપણે ઉમેર્યો છે એને પણ ડ્રાયફ્રૂટની સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું. તમારે ઘીની ક્વોન્ટિટી થોડી વધારે લેવી હોય તો લઈ શકો છો. ઓટ્સ અને ડ્રાયફ્રૂટ સરસ રીતે મિક્સ થઈ જાય એ પછી જે ટોપરું આપણે વાટીને તૈયાર કર્યું છે એ આમાં ઉમેરી દઈશું. તો અત્યારે આ લગભગ 2 કપ જેટલું ટોપરું તૈયાર થયું છે. આને પણ આપણે મિક્સ કરી લઈએ અને લગભગ આપણે આને 1 થી 2 મિનિટ ધીમા ગેસ ઉપર શેકી લઈશું. આ જે સ્ટફિંગમાં આપણે ટોપરાનો ઉપયોગ કરીએ છીએ એનાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અને આ રીતે સ્ટફિંગ બનાવીને તમે ફ્રીજમાં 2-3 દિવસ સુધી રાખી પણ શકો છો. ટોપરું પણ આની સાથે સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને એને મેં લગભગ 1.5 થી 2 મિનિટ શેકી લીધું છે. હવે આપણે આમાં 1/2 કપ જેટલો ગોળ ઉમેરીશું. ગોળની સાથે જ આપણે થોડું જાયફળ છીણીને ઉમેરીએ અને થોડું ઇલાયચી પાવડર નાખીશું. હવે આ બધી વસ્તુને મિક્સ કરી લઈએ. ગોળની ક્વોન્ટિટી તમારા સ્વાદ પ્રમાણે ઓછી વધતી કરવી હોય તો કરી શકો છો. જેમ જેમ આ મિશ્રણ મિક્સ થતું જશે એમ ગોળ પણ ઓગળવા લાગશે અને એનું સરસ ટેક્સચર પણ આવી જશે. બને ત્યાં સુધી એના માટે ગોળ જે પોચો હોય એવો ઉપયોગમાં લેવાનો, જેથી સરસ રીતે મિક્સ થઈ જાય. આમાં તમે જોઈ શકો છો સ્ટફિંગ બની ગયું છે. ગેસ બંધ કરીને આને નીચે ઉતારીને ઠંડુ થવા દઈશું. હવે આપણે મોદકનું આઉટર લેયર તૈયાર કરવાનું છે. તો અહીંયા મેં આ કપથી માપીને 1 કપ ચોખાનો લોટ લીધો છે, જેને ચાળીને તૈયાર કરીને રાખવાનો છે. હવે એ જ કપથી માપીને આપણે 1/4 કપ પાણી એક પેનમાં ગરમ કરવા માટે મૂકીશું. ગેસ ચાલુ કરી દઈએ. પાણીની સાથે જ આપણે 1 ચપટી જેટલું મીઠું ઉમેરીશું અને 1 નાની ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. પાણીને ઉકાળવાનું નથી, ફક્ત ગરમ જ કરવાનું છે. તો જેવું જ પાણી ગરમ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને ગેસ બંધ કરીને આમાં આપણે ચોખાનો લોટ ઉમેરીએ અને મિક્સ કરી લઈશું. ગેસ ચાલુ નથી કરવાનો, બંધ ગેસ ઉપર જ આને મિક્સ કરી લઈશું. આ રીતે આ મિક્સ થઈ જાય એ પછી આપણે આના ઉપર ઢાંકણ ઢાંકીને એને લગભગ 5 મિનિટ માટે રહેવા દેવાનું છે. આના ઉપર મેં એક ડીશ ઢાંકી દીધી છે અને આને આપણે હવે 5 મિનિટ માટે રહેવા દઈશું. 5 મિનિટ પછી એને એક મોટા વાસણમાં કાઢી લઈએ અને હવે આના ઉપર થોડું નવસેકું ગરમ પાણી આપણે આ રીતે છાંટીશું અને આને સરસ રીતે મસળીને આનો લોટ બાંધી દઈશું. આ મિશ્રણ થોડું નવસેકું ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરવાની છે. તો આ રીતે લોટ તૈયાર થઈ જશે.
હવે આ રીતનું મોદક મોલ્ડ કોઈ પણ વાસણવાળાના ત્યાં કે મોલમાં કે ઓનલાઈન તમને મળી જશે. આ રીતનું થોડું મિશ્રણ લઈને બંને બાજુ આ રીતે હાથથી એને થોડું દબાવી દેવાનું છે. પછી આ રીતે મોલ્ડ બંધ કરશો એટલે વચ્ચે આ રીતે જે જગ્યા છે એમાં તમારે સ્ટફિંગ પૂરી દેવાનું છે. થોડું એને દબાઈને ભરવાનું છે અને એનું આઉટર લેયર જે આપણે બનાવીએ છીએ એ વધારે જાડું ના હોવું જોઈએ. ઉપર પણ આપણે આ રીતે થોડો ચોખાનો લોટ લગાવી દઈશું. હવે જે વધારાનો લોટ ચોટ્યો હોય કિનારી ઉપર એને કાઢી લેવાનું છે. મોલ્ડને આ રીતે ખોલીને મોદક બહાર કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ મોદક બનીને તૈયાર થયું છે. બીજી મેથડમાં તમારે બંને બાજુ આ રીતે લોટ ભરી દેવાનો છે અને એના પછી આ રીતે સ્ટફિંગ મૂકીને પછી મોલ્ડ બંધ કરવાનું છે. પાછળની સાઈડથી પણ એને સીલ કરી દો. પછી આ રીતે મોદકનું મોલ્ડ ખોલીને મોદક બનાવીને તૈયાર કરી લેવાના છે. તો આ રીતે બધા મોદક બનાવીને તૈયાર કરીશું. હવે મોદકને બાફવા માટે મેં એક કઢાઈમાં પાણી ગરમ કરવા માટે મૂક્યું છે. પાણી આ રીતે ઉકળવાનું શરૂ થાય એટલે કાણાવાળી ડીશ મૂકવાની. એના ઉપર આ રીતે કોટનનું કપડું પાથરી દઈશું. પછી બનાવેલા મોદક આના ઉપર મૂકીએ. હવે થોડું કેસરનું પાણી મોદક ઉપર નાખીશું. આ કમ્પ્લીટલી ઓપ્શનલ છે પણ આનાથી ટેસ્ટ પણ સારો લાગે છે અને મોદક જ્યારે બનીને તૈયાર થાય ત્યારે એનો દેખાવ પણ સરસ લાગે છે. તો ઢાંકણ ઢાંકીને 15 મિનિટ આપણે આને મીડિયમ ગેસ ઉપર બફાવા દઈશું. 15 મિનિટ થઈ ગઈ છે. આપણે આને ચેક કરીએ તો સરસ મજાના મોદક બફાઈને તૈયાર થઈ ગયા છે. જે મોદક બનીને તૈયાર થયા છે એને આપણે એક ડીશમાં લઈ લઈશું. હવે આપણે ઓટ્સ ડ્રાય ફ્રૂટ લાડુ બનાવીશું. અહીંયા મેં એક નોનસ્ટિકની પેન ગરમ કરવા માટે મૂકી છે જેમાં આપણે 1/4 કપ ઓટ્સ ઉમેરવાના છે. આમાં પણ મેં દિશાનોના ઓટ્સ ઉપયોગમાં લીધા છે. ઓટ્સને થોડા આપણે ક્રિસ્પી કરી લઈશું તો લગભગ 1 થી 1.5 મિનિટ માટે આપણે આને શેકી લઈએ. આ શેકાઈ જાય પછી આમાંથી લગભગ 1/4 કપ જેટલા ઓટ્સ આપણે અલગ કરી દઈશું જેનો આપણે પાવડર બનાવીને તૈયાર કરવાનો છે. ઓટ્સને સાઈડમાં મૂકી દઈએ અને પછી એનો પાવડર બનાવી દઈશું. આ સમયે આમાં ડ્રાય ફ્રૂટ ઉમેરીએ. તો 3 થી 4 ચમચી જેટલી સમારેલી બદામ, 2 ચમચી સમારેલા કાજુ અને 3 ચમચી જેટલા સમારેલા પિસ્તા ઉમેરીશું. ડ્રાય ફ્રૂટની ક્વોન્ટિટી તમારે ઓછી વધતી કરવી હોય તો કરી શકો છો. આને પણ લગભગ આપણે 1 મિનિટ માટે શેકવાના છે. બધી વસ્તુ સરસ રીતે શેકાઈ ગઈ છે તો આને આપણે એક વાસણમાં લઈ લઈએ અને આ જ પેનમાં હવે આપણે 1/2 કપ ગોળ ઉમેરીશું. ગોળને આ રીતે ઝીણો સમારીને કે ભૂક્કો કરીને લેવાનો છે. સાથે જ 2 ચમચી પાણી ઉમેરીએ અને આને થોડું ગરમ કરી લેવાનું છે. આનો પાયો નથી બનાવવાનો, ફક્ત આપણે ગોળને પાણીની સાથે ઓગાળવાનો છે. જો વધારે ગરમ થઈ જાય તો મિશ્રણ કડક થઈ જશે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. ગોળ સરસ રીતે ઓગળી ગયો છે. આ રીતે ગોળ ઓગળી જાય ને મિશ્રણ આવું મિક્સ થઈ જાય એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો. તો મેં ગેસ બંધ કરી દીધો છે. હવે આમાં થોડો ઇલાયચીનો પાવડર નાખીશું જેનાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અને એકવાર મિક્સ કરી લો. હવે જે ઓટ્સ અને ડ્રાયફ્રૂટનું મિશ્રણ આપણે એક વાટકામાં કાઢીને રાખ્યું છે એમાં ગોળ ઉમેરી દઈશું. અને જે ઓટ્સનો પાવડર કરીને તૈયાર રાખ્યો છે એ પણ આમાં ઉમેરી દેવાનો છે. આ મિશ્રણ અત્યારે ખૂબ જ ગરમ હોય એટલે એને હાથથી મિક્સ નહીં કરીએ, સ્પેચ્યુલાથી જ આ રીતે એને મિક્સ કરી દઈશું. બાય ચાન્સ તમારાથી આ મિશ્રણ જો થોડું ડ્રાય થઈ જાય કે તમારાથી ગોળનો પાયો બની જાય તો આ સમયે તમે થોડું આમાં 9 શેકું ગરમ પાણી છાંટીને પણ આને રાખી શકો છો. મિશ્રણ થોડું અડાય એવું થઈ જાય એ પછી આપણે એને હાથથી મસળી લેવાનું છે. તો આ રીતે થોડું ભાર દઈને એને મસળીશું. અને આ સમયે જ મેં જણાવ્યું પ્રમાણે તમને જો અડવાથી મિશ્રણ ડ્રાય લાગે તો થોડું તમે 9 શેકું ગરમ પાણી છાંટી શકો છો. આવું સરસ એ મિક્સ થવું જોઈએ. તો થોડો મેં ડ્રાયફ્રૂટનો ભૂક્કો એટલે કે પિસ્તાનો ભૂક્કો લીધો છે અને એની સાથે થોડું ચોખ્ખું ઘી લીધું છે. હાથમાં થોડું ઘી લગાવી દઈશું અને આ રીતે નાના નાના લાડુ બનાવીને તૈયાર કરીએ. આ રીતે લાડુ બની જાય પછી પિસ્તાનો જે ભૂક્કો લીધો છે એનાથી એનું કોટિંગ કરી દઈશું. ઓપ્શનલ છે પણ આ રીતે કરવાથી લાડુનો દેખાવ પણ સરસ લાગે છે અને થોડું વધારે હેલ્ધી બનશે. તો આ જ રીતે બધા લાડુ બનાવીને તૈયાર કરવાના છે. અત્યારે જે માપ લીધું એનાથી આ સાઈઝના 12 થી 13 લાડુ બનીને તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી તમને મારી આજની રેસીપી એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી બીજી જ હેલ્ધી રેસીપી પણ મેં ચેનલ ઉપર બતાવેલી છે જેની વિડીયોની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે.